नमस्ते मित्रों, श्री बीके के पी एस एम बी एस सी कॉलेज में डिपार्टमेंट ऑफ केमिस्ट्री तरफ थी आपनु हार्दिक स्वागत करू छू। आज आप सेमिस्टर फाइव माटे सिलेबस शू रहे एना माटे आपणे वात करवाना छे, तो कि सिलेबस ऑफ केमिस्ट्री आखा सेमिस्टर नी जे रूपरेखा छे एना विशे आपणे थोड़ी माहिती मेळवी लईए। तो एमां जे तमारे चार बुक आवे छे, तो एमां पहली जे बुक छे सीसीसीएच 501 जेमां इनओर्गेनिक समावेश कर्यो छे। तो आ जे बुक छे एनी अंदर टोटल त्रण यूनिट आपेला छे। त्रण यूनिटमां जे पहेलो यूनिट छे તે સંકેત સંયોજનોની પ્રક્રિયા, રિએક્શન મિકેનિઝમ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ। બીજો જે યુનિટ છે, તો બીજો યુનિટની અંદર કાર્બધાત્વિક સંયોજનોની માહિતી આપી છે, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ। ત્યારબાદ જે ત્રીજો યુનિટ છે, તો ત્રીજા યુનિટની અંદર ક્ષારણ, કોરોઝન એના વિશે માહિતી આપી છે। હવે એના પછી જે બીજા નંબરની બુક છે એની અંદર પણ સેમ એઝ ઇટ ઇઝ ત્રણ યુનિટ આપેલા છે। બીજો જે બુક છે ઓર્ગેનિક વિભાગ છે, આની અંદર પહેલો જે યુનિટ છે તે પહેલો યુનિટ અવકાશ સાયન્સ સ્ટીરિયો કેમેસ્ટ્રી, જે બીજો યુનિટ છે તે બીજો યુનિટ માં બે વિભાગ છે। પહેલો જે વિભાગ છે એ કાર્બોહાઈડ્રેટ્સ અને બીજો જે વિભાગ છે તે આઇસોપ્રેનોઇડ છે। ત્યારબાદ જો યુનિટ થ્રીની વાત કરીએ, તો યુનિટ થ્રી તમારે 502ની અંદર સંતૃપ્ત કાર્બન પરમાણુ પર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટ અ સેચ્યુરેટેડ કાર્બન એટમ। નેક્સ્ટ જે બીજી બુક, ત્રીજા નંબરની જે બુક છે તે સીસીસીએચ 503 છે, તેમાં ફિઝિકલ વિભાગ આવરી લીધો છે। તો એમાં ત્રણ યુનિટ છે। પહેલો જે યુનિટ છે તે વિદ્યુતચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। ત્યારબાદ બીજો જે યુનિટ છે તે બીજો યુનિટ સાંખ્યિક ઉષ્માગતિશાસ્ત્ર, સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક। ત્રીજો યુનિટ જે છે તે ત્રીજો યુનિટ પોલિમર મેક્રોમોલિક્યુલ્સ આપેલો છે। ત્યારબાદ એના પછી 504 માટે વાત કરીએ, તો 504ની અંદર પણ ત્રણ યુનિટ આપેલા છે। તો જે 504 છે, 504ની અંદર એનાલિટિકલ વિભાગ છે। હવે તો કે એમાં પહેલો યુનિટ કયો છે, તો પહેલો યુનિટ અણુઓની સમિતિ, સિમેટ્રી ઓફ મોલિક્યુલ્સ। યુનિટ ટુ જે છે તે યુનિટ ટુ 1H NMR વર્ણપટશાસ્ત્ર અથવા સ્પેક્ટ્રોસ્કોપી। અને ત્યારબાદ જે યુનિટ થ્રી આપેલો છે, યુનિટ થ્રી એસિડ બેઝ અનુમાપન અથવા એસિડ બેઝ ટાઇટ્રેશન। મિત્રો, અહીંયા આગળ તમને જે ચાર બુકના જે અહીંયા ફક્ત યુનિટના ટાઇટલ આપ્યા છે, ફક્ત નામ કીધા છે, એ અત્યારે બુક નહીં હોય તો એના માટે તમારે પ્રાઇમરી માહિતી કામની થઈ રહેશે। અને આ ઉપરાંત આની અંદર જે ડિટેલ ટોપિક આપેલા છે કે કઈ થિયરી વિશે ચર્ચા કરવાના છીએ, તેના માટે તમને મેસેજ કરવામાં આવશે। ઓકે, તો થેન્ક યુ મિત્રો।